नमस्कार मित्रों, हूँ राकेश हिरपरा, राष्ट्रीय परिषद सदस्य आम आदमी पार्टी। मित्रों, आपणे जाणीए छीए कि कोरोना ने कारणे बाळकोना शिक्षण में केटली क्षति पहुंची है, केटलो लॉस गयो छे, अने एना कारणे जरूरी है कि शिक्षकों से पोतानो वधुमां वधु समय छे ए वर्गखंड में आपी सके, शिक्षण कार्य में आपी सके। आजे आपणे जोईए छीए कि सरकारे शिक्षकों पर शिक्षण सिवायना असंख्य कार्यों बोजो नाखेलो छे। अत्यारे बीएलओ नी कामगीरी नुं जबरदस्त भारण शिक्षकों पर छे, आवामां शिक्षकों शिक्षण सिवायनु कार्य भारण ओछू करवानी जग्याए भाजपे एक अन्यायी तुगलकी फरमान जाहिर कर्युं छे कि 29 सप्टेम्बरे सूरत खाते नीलगिरी ग्राउंड में भाजपनी जे सभा थवा जई रही छे ए सभा में माणसोने आमंत्रित करवा माटे फोन कॉल करवा माटे गुजरातनी अलग अलग सरकारी शाळाना शिक्षकोने लगाववामां आव्या छे। कोईपण प्रकारनो लिखित ऑर्डर आपवामां नथी आव्यो, मात्र ने मात्र मौखिक आदेश ने आधारे एक जग्याए शिक्षकों ने बोलावामां आवे छे, शिक्षकों ने लिस्ट आपवामां आवे छे अने ऊपरथी दबाण पण करवामां आवे छे के मिनिमम आटला कॉल तो रोजे करवाना छे अने ए कॉल करी अने लोकोने भाजपनी सभामां आववा माटे आमंत्रित करवाना। ए आदेशना भागरूपे नगर प्राथमिक शिक्षण समितिनी समिति संचालित अने अलग अलग शाळाओना शिक्षकोने जे टाउन प्लानिंगनी कचेरी छे सूरत महानगरपालिकानी जूनू जे सूडा भवन छे बहुमाळीनी પાછળના ભાગે નાનપુરામાં ત્યાં આજે રવિવારનો દિવસ હોવા છતાંય સવારે 8 વાગ્યાથી લઈને અને બપોરના 2 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા હતા અને કડક શબ્દોમાં એમને કહેવામાં આવ્યું કે મિનિમમ આટલા કોલ તો કરવાના જ, 150થી વધુ ફોન તો એમણે કરવાના જ, હજી કાલે પણ એમને બોલાવવામાં આવ્યા છે અને ક્યાં સુધી બોલાવવામાં આવશે એનું નક્કી નથી અને આના માટે કોઈ પણ પ્રકારનો લેખિત આદેશ આપવામાં આવ્યો નથી। તો સરકાર જે પોતાનો જનાધાર ગુમાવી ચૂકી છે, આ ભાજપ જે પોતાનો જનાધાર ગુમાવી શકી છે ગુમાવી ચૂકી છે, એણે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને પણ છોડ્યું નથી। આજે જે શિક્ષકોની જરૂરિયાત વર્ગખંડોમાં છે, શિક્ષકોની જરૂરિયાત જે બાળકોને છે, એવા સરકારી શાળાના શિક્ષકોને બોલાવીને પોતાની પાર્ટીનો પ્રચાર અને પોતાની પાર્ટી માટે માણસો ભેગા કરવાનું કામ આ સરકારી શાળાના શિક્ષકો પાસેથી કરવામાં આવે છે। શું તમને વિશ્વાસ નથી, ભાજપને વિશ્વાસ નથી કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી જે કહેવાય છે એને વિશ્વાસ નથી કે પોતાની સભામાં માણસો થશે? આવા અલગ અલગ પ્રકારના કાવતરાઓ કરી અને શિક્ષકોનું શોષણ કરી અને બાળકોનો જે અભ્યાસનો અધિકાર છે એ છીનવી અને આવું કરી અને પોતાની સભામાં ભીડ ભેગી કરશો? આ ખરેખર ખૂબ અન્યાય છે। આમ આદમી પાર્ટી ગુજરાત આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને જો આ તુગલકી અન્યાય ફરમાન ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા જો પાછું લેવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં આંદોલન કરીશું। આભાર, જય હિન્દ, જય ભારત।